કોરોના મહામારીના પગલે સૌથી મોટો સવાલ ઓક્સિજનની અછતને લઈને છે. છેલ્લા કેટલાય દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ઓક્સિજનની અછતથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ બનાસ મેડિકલ કોલેજના નિયામક મંડળ દ્વારા મિટિંગ યોજાઈ હતી. બનાસ મેડિકલ કોલેજમાં કોરોના દર્દીઓ માટે તાત્કાલિક નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો હતો. જોકે હવે ફરીથી આ હોસ્પિટલમાં 10 ટનની નવી ઓક્સિજન ટેન્ક કાર્યરત કરવામાં આવી છે, જેને લઈ દર્દીઓને પૂરતો ઓક્સિજન મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાનું સૌથી મોટું કોવિડ હોસ્પિટલ બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલ છે, જેમાં અત્યારે 160થી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેથી ઓક્સિજનની સૌથી મોટી જરૂરિયાત બનાસ મેડિકલ કોલેજમાં રહે છે. અનિવાર્ય સંજોગોમાં જો ઓક્સિજન પૂરતો જથ્થો ન મળે તો અનેક દર્દીઓની શારીરિક સ્થિતિ બગડવાની શક્યતા હતી, જેથી બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઈ ચૌધરી તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તાત્કાલિક ધોરણે મિટિંગ યોજી નવો ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. આ પ્લાન્ટથી દરરોજ 1 ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતાથી 70 મોટી ઓક્સિજન બોટલ ઉત્પાદન થઈ રહી છે, જે દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ 35 જેટલા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકે છે. જોકે સતત કોરોનાના વધી રહેલા દર્દીઓને હજુ પણ ઓક્સિજનની અછત જણાતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ તાત્કાલિક ધોરણે સિવિલ સત્તાધીશો સાથે બેઠક કરી બનાસ ડેરીના સહયોગથી 44 લાખના ખર્ચે નવી આધુનિક ઓક્સિજન ટેન્ક સિવિલમાં કાર્યરત કરવામાં આવી છે. આ ટેન્કમાં ડાયરેક્ટ કંપનીમાંથી લિક્વિડ લાવી પ્રોસેસ કરી આ ટેન્કમાંથી ઓક્સિજન બનાવી દર્દીઓને આપવામાં આવશે. આ ટેન્કમાં 10 ટન ઓક્સિજનનો સંગ્રહ કરવામાં આવશે, જે જથ્થો ઇમરજન્સીમાં દર્દીઓને આપવામાં આવશે. પાલનપુર સિવિલમાં છેલ્લા થોડાક દિવસોમાં ઓક્સિજનના 2 પ્લાન્ટ લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. દર્દીઓને ઓક્સિજનને લઈ કોઈ પણ મુશ્કેલી ના પડે તે માટે બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઈ ચૌધરી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશી સહિતની ટીમ સતત દર્દીઓને હાલ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે આ તમામ પ્રયાસો હાથ ધર્યા છે. આ નવા પ્લાન્ટથી કટોકટીના સમયે અને ઓક્સિજનની અછત વચ્ચે દર્દીઓને ઉપયોગી બની રહેશે. બનાસ મેડિકલ કોલેજ હસ્તકની જે પાલનપુર સિવિલ હોસ્પિટલ છે એની અંદર અત્યારે કોરોનાના ક્રિટિકલ પેશન્ટો ખૂબ જ દાખલ થઈ રહ્યા છે. એમને ઓક્સિજનનો પુરવઠાની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. ઓક્સિજનનો પુરવઠો જે સપ્લાયર છે એની તરફથી જે અમને મળે છે સિવિલ હોસ્પિટલને, એ અહીંયા જે જરૂરિયાત છે એની સામે ઘણો ઓછો છે. એટલે ઓક્સિજન પ્લાન્ટ પણ એક અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યો, એનાથી નથી પહોંચી વળાતું, તો 300 સિલિન્ડર પણ ખરીદ્યા તો પણ જરૂરિયાતને પહોંચી વળાતું નહોતું. એટલે બનાસ ડેરીના સહયોગથી 10 ટનની લિક્વિડ ટેન્ક પણ લેવામાં આવેલી છે, અને એ જ્યારે સરકાર તરફથી ભરાશે ત્યારે ઓક્સિજનની જે કમી છે એ કમીની પૂર્તિ થઈ જશે, અને પેશન્ટોને સારી સારવાર સિવિલ હોસ્પિટલ તરફથી બનાસ ટીમ આપી શકશે. હા, જે નવી ટેન્ક આવી છે એ જો રેગ્યુલર સરકાર ભરી આપશે તો એમાંથી 1000 સિલિન્ડરનો જથ્થો જે છે એ દર્દીઓ માટે મળી રહેશે.